માં પણ સારો એવો વરસાદ છે, અણિયારીમાં પણ વરસાદ ચાલુ છે, રાજપરની અંદર પણ વરસાદ ચાલુ છે, રવા પર પણ ચાલુ છે, 5-6-7 ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એવું અજીતભાઈનું કહેવું છે. આશા રાખીએ, ભારે વરસાદ પડે એવી આશા રાખીએ, પણ અતિ ભારે વરસાદ આપણે મોરબીની અંદર નથી જોતો. ખેડૂતોનો કદાચ નુકસાન થાય, આપણને બધાને તકલીફ પડે, ભગવાનને પ્રાર્થના કરીએ કે જેટલું જરૂર છે એટલો વરસાદ મોકલે. આમ તો કુદરતનો નિયમ છે કે જેને જેટલું તેટલું તેને, તલ ભાર વધુ દેનાર નથી. એટલે કદાચ મોરબીવાસીઓને, મોરબી આજુબાજુ ખેડૂતોને જેટલા વરસાદની જરૂર હશે કુદરત એટલો વરસાદ આપશે, અને કદાચ વધારે મહેરબાની કરીને વધુ વરસાદ આપશે, તોય આપણે તો સ્વીકારવો જ પડશે ને. આપણે ક્યાં વરસાદને પાછો કહીશું કે આ લઈ જાઓ તમે, એવું તો કંઈ થવાનું નથી. તો વધારે વરસાદ પડશે તો ત્યારે જોયું જશે. પીપળી પણ ચાલુ છે, માળિયામાં પણ ચાલુ છે, ઘૂંટુમાં પણ, ઘૂંટુમાં નથી, ઓકે, ઘૂંડામાં નથી, ઘૂંડા ખાનપરમાં વરસાદ નથી, રવાપરમાં પણ ચાલુ છે. વાહ, રવાપરમાં હમણાં અગાઉ એક કોમેન્ટ હતી કે નહોતો ચાલુ, પણ હવે વરી પાછળ રવાપરની અંદર પણ ચાલુ થઈ ગયો છે. જોયું તમે, થોડીક વારની અંદર જ આ રોડ રસ્તા ઉપર પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. વાહનો નીકળે છે એટલે પાણી હોવરા નીકળે છે, એટલે જોઈ શકાય છે કે અત્યારે થોડીક વારમાં જ સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. મોટાભાગના વ્યક્તિઓ પણ કોમ્પ્લેક્ષમાં આવી રીતે સાઈડમાં ભરતા ઊભા રહી ગયા છે, ખોટે ખોટું પલળવું એના કરતાં. અને અમુક પલળવાના શોખીન વ્યક્તિઓ આ વરસાદની અંદર પણ પોતાના ઘરે પાછા પલળતા પલળતા નીકળે છે. બાકી વાહનોની લાઇટો પણ શરૂ થઈ ગઈ છે, કારણ કે આખે આખું વાતાવરણ જ કાળું ડિબાંગ થઈ ગયું છે. જો છો તમે કેમેરાની સામે જ પણ એટલું કાળું ડિબાંગ વાતાવરણ છે. ખીમાણામાં નથી, પછી લીંબાડામાં ચાલુ છે, સોરડીમાં પણ વરસાદ ચાલી રહ્યો છે, ઊંચી માંડલમાં વરસાદ છે, થોરડા ચાલુ છે, રંગપરમાં ફૂલ વરસાદ છે, આમરણમાં પણ વરસાદ ચાલુ છે, કેનાળા રોડ હુંદાવર પાર્ક પાણી